गणित गणित में चैप्टर छठो छे वर्ग अनुवर्ग तो आज ना लेक्चर में आज ना सेशन में आज हम स्वाध्याय 6.3 ना पहला दाखलो अभ्यास करवो छे पहला दाखलो विद्यार्थी मित्रों आपने एक रीत ना पहला छे के नीचे आपेली संख्याओं वर्गमूल में एकम नो अंक कयो हशे स्वाध्याय 6.1 ने याद करो तो तेमा एक प्रश्न एवो हतो કે તમે વર્ગ કરો અને વર્ગ કરતા એકમનો શું હશે બંનેને કમ્પેર કરજો વર્ગ અને વર્ગમૂળ વર્ગ કરો ત્યારે એકમનો અંક શું હશે અને વર્ગમૂળ કાઢો છો ત્યારે એકમનો અંક શું હશે સ્વાધ્યાય 6.1 માં આપણે ભણી ગયા કે નો વર્ગ કરો છો ત્યારે એકમનો અંક મેળવવા માટે શું કરતા એટલે આપેલી જે સંખ્યા હોય તે સંખ્યામાં એકમનો અંક લઈ તેને તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો ગુણાકાર કરતા જે જવાબ મળે છે તેનો એકમનો અંક એટલે વર્ગનો એકમનો અંક હશે પણ જ્યારે નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે તે મેળવવું છે ત્યારે 1 થી 10 ના વર્ગ આવડતા હોવો જોઈએ ચાલો જોઈએ કેવી રીતે તેમાં જે કઈ રીતે મળશે આપણને તો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 આ બધાને આવડે છે એમાં કઈ ભૂલ નથી 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 બસ આટલું આવડશે એટલે ચાલશે બરોબર તો 10 નો વર્ગ સાથે લઈ લઈએ 10 નો વર્ગ શું હવે તમને એમ કહે છે બાર નથી આવડતું એટલા માટે લખ્યું તો કે ના શું કામ આ શું કામ લખ્યું છે તો આપણે આ દાખલો સોલ્વ કરવા માટે વર્ગમૂળ કાઢવાથી એકમનો અંક શું મળશે પહેલી વસ્તુ 1 થી 10 ના તમને વર્ગ લખી નાખ્યા હવે શું કરવાનું તો કે આપેલી જે સંખ્યા છે એનો એકમનો અંક તમે જોવો છો તો કેટલો છે 1 છે તો તમે વર્ગ કર્યા તેમાં 1 છે 1 એકમનો અંક 1 હોય તેવી કઈ સંખ્યા છે 1 તો આ સંખ્યા બીજી એવી કઈ સંખ્યા જેમાં 1 આવતો હોય તો કે આ તો વર્ગમૂળ કાઢો છો ત્યારે એકમના અંકમાં 1 હોય અથવા તો ન હોય એટલા માટે લખવાનો વિદ્યાર્થી મિત્રો કે આપેલી સંખ્યાનો તમે વર્ગમૂળ કાઢો છો ત્યારે એકમનો અંક કોણ હોય શકે 1 અથવા તો ન હોય 1 અથવા ન હોય શું કામ કારણ આપો તો આપણને કારણ કે 1 ગુણ્યા 1 એટલે 1 અને 9 ગુણ્યા 9 એટલે 81 ચાલો એકદમ સિમ્પલ છે એના પછી તમે સેકન્ડ તક તમે જોવો છો કે 99,856 પણ આપણે નથી કાઈ મતલબ નથી આપણે તો છે એકમનો 6 છે તો આમાં 6 કઈ કઈ જગ્યાએ દેખાય છે તો એક તો આ સંખ્યા 16 એનાથી 36 એનાથી વિશેષ કાઈ નહીં તો બે જ તો એકમનો અંકમાં શું મળશે 4 અથવા તો 6 તો એકમનો અંક એકમનો અંક 4 અથવા 6 શું કામ કાકે કારણ કે 4 ગુણ્યા 4 એટલે 16 અને 6 ગુણ્યા 6 એટલે 36 એકદમ સિમ્પલ છે તો આ બે દાખલાની આપણે ચર્ચા કરી હજુ તો આવા બીજા બે દાખલા છે તો તે બે દાખલા તમને હોમવર્કમાં આપું છું તમારે જાતે કરવાનું છે એકદમ સિમ્પલ છે પહેલી વસ્તુ ચેક કરો એકમનો અંક શું છે એકમના અંકને તમે આ વર્ગ છે એમાં ગોઠવો તેમાંથી વર્ગમૂળ કાઢવું છે એટલે એકમનો અંક 16 છે તો નો વર્ગમૂળનો એકમનો અંક શું આવશે 4 આવશે વિદ્યાર્થી મિત્રો બે દાખલા મેં બોર્ડ ઉપર લખેલા છે બાકીના બે દાખલા ત્રીજો અને ચોથો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે નથી આવડતો તો હું તેની જે આ જે દાખલા છે જે બાકી છે તેની પીડીએફ પણ તમને હું સાથે મોકલીશ તમારે જવાબ સાથે ચેક કરવાના રહેશે એના પછીનો પ્રશ્ન 2 બીજો પ્રશ્ન શું કહે છે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી પહેલો પ્રશ્ન થાય કે પૂર્ણવર્ગ સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે જે સંખ્યાનો તમે વર્ગમૂળ કાઢો છો જે સંખ્યાનો તમે વર્ગમૂળ કાઢો છો અને સંખ્યા પૂર્ણાંક સંખ્યા મળે છે તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે હવે આપણે એવું કીધું
કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી, ગણતરી કરવાની નથી. ડાયરેક્ટ આપણે કહ્યું છે 153 જે છે તે પૂર્ણાંક સંખ્યા છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યા નો એકમ નો ખાસ સમજો કન્ડિશન કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમ નો પૂર્ણવર્ગ સંખ્યા હશે તેનો એકમ નો અંક શું હોય? 0, 1, 0, 1, 4, 5, 6 અને 9 હોય. 0, 1, 4, 5, 6 અને 9 તમે આમાં જોવો છો તો બધી જગ્યાએ રહેશે. 1, 4, 9, 6, 5 એટલે કે 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તે પૂર્ણવર્ગ સંખ્યા છે. એટલે પૂર્ણાંક સંખ્યાનો એકમ નો અંક 0, 1, 4, 5, 6, 9 હોય છે. ચાલો જુઓ 153 જે પૂર્ણાંક સંખ્યા છે કેમ ખબર પડે તો એકમ નો 0, 1, 4, 5, 6, 9 છે જે નથી. કોણ છે? 3 છે. બાકી સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. 153 માં એકમ નો અંક કેટલો છે? 3 છે. તેથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો નેક્સ્ટ. 257 એકમ નો 7 છે. 0, 1, 4, 5, 6 માંથી કોઈ છે નથી. નથી તો પૂર્ણાંક સંખ્યા નથી. 257 એ 257 માં એકમ નો અંક 7 છે. તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો એકમ નો અંક જો આમાંથી કોઈ પણ હોય 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તે સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહેવાય. બાકી એ સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. એકદમ સિમ્પલ છે, બધાને આવડે એવું છે. બે દાખલા મેં બોર્ડ ઉપર કરેલા છે, બાકીના બે દાખલા છે તમારે હોમવર્કમાં જાતે કરવાના રહેશે. એના પછી પ્રશ્ન એક જે આપેલો છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે તેના પહેલો દાખલો બોર્ડ ઉપર કરાવેલો છે. બીજો, ત્રીજો અને ચોથો દાખલો તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે તમારે CWમાં લખવાનો રહેશે. ત્યાર પછીનો જે છે તે પ્રશ્ન 2, કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તેમાંથી પણ પહેલો દાખલો બોર્ડ ઉપર કરાવેલો છે. બાકીના 3 દાખલા તમને સ્ક્રીન પર દેખાય છે તે દાખલા તમારે CWમાં લખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.